ઓમ નમો નારાયણ હું અરુણાબેન પીતાંબરપુરી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં આજનો આપણો વિડીયો છે સન્ડે સ્પેશિયલ જે અરૂસ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો આપણી પહેલી કમેન્ટ છે મનીષા મકવાણા આપણે જે સન્ડેમાં વિડીયો મૂકીએ છીએ એની પહેલી કમેન્ટ આપણે લેતા હોઈએ છીએ તો પહેલી કમેન્ટ છે મનીષા મકવાણા ઓમ નમો નારાયણ માસિક થેન્ક યુ મનીષાબેન કમેન્ટ કરવા માટે તમે બે લાયકન દબાવેલું હશે અને આપણે વિડીયો મૂક્યો ને તરત જ તમને નોટિફિકેશન આવ્યું ને તમે તરત કમેન્ટ કરી છે આપણા બિસ્કિટની કેક મૂકી છે એમાં કમેન્ટ છે તો તમારી કમેન્ટ ફર્સ્ટ છે તમે કીધું ઓમ નમો નારાયણ માસિંહ તો તમને પણ ઓમ નમો નારાયણ થેન્ક યુ કમેન્ટ કરવા માટે આગળની આપણી કમેન્ટ છે રુચિ જોશી કેનેડામાં બેઠા સ્ટુડન્ટ્સ જેમને જમવાનું બનાવતા નથી આવડતું અને ઘરના જમવાની બહુ યાદ આવે ત્યારે તમારા વિડીયો બહુ કામમાં આવે છે એમ કેનેડાની મારી ક્લાસમાં આ વિડીયો ફેમસ છે રીંગણા બટેટાનું બધાને બહુ ભાઈવા થેન્ક યુ થેન્ક યુ રુચિ કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે કેનેડામાં તમે ભણો છો ને ત્યાં બધા સ્ટુડન્ટને આ રીતે મારો વિડીયો બહુ કામ આવે છે કે તમે કીધું એ સાચી વાત છે કે ત્યાં તમને ઘરનું ખાવાનું ન મળે પણ આ રીતે તમે જોઈને ઘરે બનાવી શકો છો તો તમે કીધું કે તમારા ક્લાસમાં રીંગણા બટેટાના શાકનો વિડીયો એકદમ ફેમસ થઈ ગયો છે અને બધાને બહુ ગમ્યો તો થેન્ક યુ કે મારા વિડીયો આ રીતે તમને બધાને કામ આવે છે એમ ઘણા સ્ટુડન્ટ એ રીતે કમેન્ટ કરે છે કે અમને બનાવતા કંઈ આવડતું નહોતું પણ તમારા વિડીયો જોઈને અમે બધું લગભગ શીખી ગયા અને અમને ઘરનો ખાવાનો સ્વાદ મળે છે એમ તો તમે બધાએ આવી રીતની કમેન્ટ કરો તો બહુ સારું લાગે છે એમ કે તમને બહુ કામ આવે છે મારા વિડીયો અને આપણે આ રીતે એકદમ સિમ્પલ ને સાદું બધું મૂકીએ જ છે એમ નોર્મલી ઘરમાં જે આપણે રેગ્યુલર ખાતા હોય એ આપણે કાયમ મૂકીએ છીએ જે શાક છે કે ખીચડી દાળ ભાત કઢી ખીચડી બધું અને આપણે પ્રીミックス પણ બનાવેલું છે દાળ ને કઢી નું તમે એ પણ બનાવીને રાખી શકો એમ કઢીના ના પ્રીミックス છે ને રસમ નું ઈ તો એટલું કામ લાગે બહુ કામ આવે એમ સ્ટુડન્ટ છે તમે બનાવીને રાખી શકો તો ગમે ત્યારે તમારે કઢી બનાવવી હોય તો એમાંથી બે ચમચી લઈને બનાવી શકો પ્રીミックス પણ આપણે મૂકેલું છે અને થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને તમને બધાને આ રીતની મારી રેસીપી કામ આવે છે બહુ આનંદ થાય એમ એવું સાંભળીને થેન્ક યુ ઓમ નમો નારાયણ આગળની કમેન્ટ છે વનિતા રાણપુરા હા આપણા રાજકોટમાં આવી જ રીતે બનાવીએ છીએ હું અને તમારા આ એક આપણે એક જ ગામના છીએ એમ અરુણાબેન જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ સરસ બનાવો છો એમ થેન્ક યુ વનિતાબેન ઓમ નમો નારાયણ તમે કીધું કે આપણે એક જ ગામથી છીએ તો હા હા હું પણ રાજકોટથી છું અને તમે પણ તો આપણે આ કારેલા ગોળવાળા જે બનાવ્યા હતા એમાં કમેન્ટ કરેલ છે તો તમને ગયમું એ જાણી મને ઘણો આનંદ થયો ઘણા બધાએ એમ કીધું કે આપણે બાજુ આ વધારે બનાવે છે આ રીતના એમ ગોળવાળા કારેલા તો તમને બધાયને ગયમું એ જાણી મને ઘણો આનંદ થયો એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમો નારાયણ આગળની કમેન્ટ છે વૈશાલી પટેલ ઓમ નમો નારાયણ માય ફેવરેટ ચાઇનીઝ ભેળ આજે જ બનાવી નાખી મસ્ત બની એમ અને બધાને બહુ ભાવવી થેન્ક યુ ગોડ બ્લેસ યુ થેન્ક યુ વૈશાલીબેન કમેન્ટ કરવા માટે આ ચાઇનીઝ ભેળમાં કમેન્ટ છે ઘણા બધા બહુ કેટલા દિવસથી કહેતા હતા કે તમે ચાઇનીઝ ભેળ બનાવો એમ તો ચાઇનીઝ ભેળ આપણે બનાવીને તમને બધાને ગમી એ જાણી મને ઘણો આનંદ થયો એમ અને આપણે આ રીતની અલગ અલગ બધી વસ્તુ ને બધું મૂકીએ જ છીએ તો મંચુરિયન છે એ બધું કે અત્યારે આ વાતાવરણ એવું છે તો આવું આપણે ખાઈ થોડુંક સ્પાઈસી તો સારું એમ કેમ કે અત્યારે વાહરા શરદી બહુ છે અત્યારે તો આવું થોડુંક સ્પાઈસી ખાવાનું સારું લાગે એમ તો તમને પણ ગઈ મી અને તમે બનાવીને તમારા માં બધા એને મી એ જાણી મને ઘણો આનંદ છે એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમૂનારા આગળની કમેન્ટ છે ઉર્મિલા વાવ યમી મને ઢોકળા બહુ ભાવે છે થેન્ક યુ આ રેસીપી બનાવવા માટે હેપી દશેરા થેન્ક યુ ઉર્મિલાબેન કમેન્ટ કરવા માટે તમને પણ હેપ્પી દશેરા એમ અને આપણે ઢોકળા જે રવા અને બેસનના ઢોકળા બનાવ્યા એમાં તમે કમેન્ટ કરી છે અને તમને ગઈમાં ઢોકળા થેન્ક યુ ઢોકળા તો આપણે અલગ અલગ રીતે ઘણી રીતના બનાવી શકીએ છીએ તો આ આપણે તરત જ ઘરમાં કંઈ દળાવેલું કે નહીં હોય તો આ રીતે આપણે બેસન રવાના ઢોકળા તરત બનાવી શકીએ એમ તો ઘણા બધાને ગઈમાં એમ કે ઢોકળા તો આપણા ગુજરાતીઓના સ્પેશિયલ હોય જ છે અને આ રીતે અલગ અલગ રીતે આપણે બનાવીએ તો સારું લાગે એમ તો તમને પણ ગઈમાં થેન્ક યુ ઓમ નમૂના રે આગળની કમેન્ટ છે સંધ્યાબેનની પરેશ સંધ્યા અરુણાબેન આઈ લવ ઢોકલાસ એન્ડ મેક ઇટ એ લાસ્ટ વન વીક બટ નેવર વિથ ધીસ કોમ્બિનેશન ટુડે આઈ વિલ ટ્રાય ધીસ થેન્ક યુ હોપ યોર કોલ્ડ ઇઝ બેટર સંધ્યા ફ્રોમ લંડન થેન્ક યુ સંધ્યાબેન કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે તમને ઢોકળા ગમે છે ને અઠવાડિયે તમે લગભગ બનાવો જ છો પણ આ રીતના કોમ્બિનેશનમાં નથી બનાવ્યા એમ રવા ને એમ બેસનના એમ તો તમે ચોક્કસ ટ્રાય કરજો સરસ થાય છે એમ અને ફટાફટ બની જાય છે આપણે કંઈ આથો આવવાની કે કંઈ જરૂર નથી એમાં આપણે દહીં નાખીને ઈનો નાખી દઈએ એટલે એ થોડીક વારમાં આથો આવી જાય છે સરસ ચોક્કસ તમને ગમશે એમ અને તમે કીધું કે તમારી શરદી સારી થઈ ગઈ છે થોડોક ફેર પડ્યો છે

સાચી વાત ને એટલે તમને જે કાંઈ સંભળાય છે ને માતાશ્રી જય ઇંગ્લિશ વાંચીને સમજી જાય કાં તો ઇંગ્લિશ ગુજરાતી અને હિન્દી કાં હિન્દી જેવી રીતના માતાશ્રી એવી રીતના વાંચીને સમજી જાય વાત કરવા માંડે હિન્દીમાં તો આ બધી કે બધી વસ્તુ જેટલી છે ને એ બધી કે બધી તમે જુઓ ને માતાશ્રીએ પ્રેક્ટિકલી શીખેલી છે ક્યાંય એવી રીતના તમે ઇંગ્લિશ ભણતા તો કેવું કહું તમને એબીસીડી આવતું હોય છે માંડ કેમ ને સાચી વાત ને એટલે આ વસ્તુ છે એટલે સીરિયસલી પ્રાઉડ ઓફ યુ ના ભૂલ થઈ જાય કાંઈ વાંધો નહીં શીખતા શીખતા હાલે પણ વાત એ છે કે તમે ટ્રાય કરો છો અને તમને કોઈને એવું લાગે ને કે તમે કોઈ વસ્તુમાં એવું શું કહેતા હોય કોન્ફિડન્સ નથી આવતું કે કંઈ તો એકવાર માતાશ્રીને જોઈ લ્યો ભલે ને ઇન્સ્પિરેશન લાગે એકદમ મને ઇન્સ્પિરેશનલ લાગે હે ને કદાચ એવું લાગે કે તમને મળે એ નથી ઇન્સ્પિરેશન એમ એટલે મેં આ વચ્ચે ટોકીન બોલવાનું કહી સોરી ફોર દેટ પણ વસ્તુ એ જ છે કે તમે જો અગર માતાશ્રી આવી રીતના આઠ પાસ થઈને સાચી વાત વધારે નથી ભણ્યા માતાશ્રી પણ આઠ પાસ થઈ નહીં માતાશ્રી આવી રીતના તમે જુઓ ને તો ઇંગ્લિશ આરામથી વાંચીને જવાબ આપી દઈએ હિન્દી વાંચીને જવાબ આપી દઈએ કાં એ વાત એટલે તો પ્રાઉડ ઓફ યુ માતાશ્રી થેન્ક યુ થેન્ક યુ સંધ્યાબેન કમેન્ટ કરવા માટે ઓમ નમો નારાયણ આગળની આપણી કમેન્ટ છે કોમલ પંડ્યા જામનગરથી ફાફડા અને જલેબીની જમાવટ થઈ ગઈ રૂણાબેન ઓમ નારાયણ કોમલ પંડ્યા જામનગરથી થેન્ક યુ કોમલબેન કમેન્ટ કરવા માટે ઓમ નમો નારાયણ અને તમે કીધું કે ફાફડા અને જલેબીની જમાવટ થઈ ગઈ એમ તો ઘણા બધાની બહુ કમેન્ટ આવતી હતી કે દશેરા આવે છે તો તમે ફાફડા અને જલેબી બનાવો તો આપણે બનાવ્યા બે એક પછી એક મૂક્યું અને તમને બધાને બહુ ગઈ માં થેન્ક યુ એમ કે દશેરામાં આપણે ફાફડા જલેબી બનાવતા હોય છે નહીં તો બહારથી લાવતા હોય છે તો ઘણાની એ રીતની કમેન્ટ આવી કે આ વખતે અમારે બહારથી ના લેવા પડ્યા કેમ કે તમે બનાવીને વિડીયો મૂકો તો અમે ઘરે બનાવ્યા અને બધાને ગયમાં પણ એમ અને ઘણા એ રીતનું કીધું કે અત્યારે આવું વાતાવરણ છે તો આપણે બહારનું ઓછું ખાઈ એમ સારું તો આ રીતે એમ કે તમે બધી અલગ અલગ વસ્તુ બનાવીને મૂકો છો તો અમને ઘરે થી થઈ જાય છે તો થેન્ક યુ તમને પણ ફાફડા અને જલેબી ગયમાં એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નારાયણ આગળની કમેન્ટ છે સોલંકી જયદીપ ગામડામાં લોકો જે ચણાના લોટના ગાંઠિયા બનાવી ને શાક બનાવે છે તે વિડીયો બનાવો તો ઓલ પોસ્ટ વેરી નાઇસ એમ થેન્ક યુ જયદીપભાઈ કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે ગામડામાં જે ગાંઠિયા પાડીને શાક બનાવે છે ચણાના લોટના તો એ વિડીયો આપણે મૂકેલો જ છે ચણાના લોટનો આપણે તરત લાઈવ હા

બહુ સરસ બનાવી જલેબી માસી ઓમ નમોનારાયણ બારગામ જવાથી લેટ કમેન્ટ માટે સોરી હું સુરેન્દ્રનગરથી ગીતાબેન ગોહિલ ઓમ નારાયણ ગીતાબેન થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે જલેબી બહુ સરસ બની અને તમને ગમી થેન્ક યુ તમે કીધું કે બારગામ ગયા તા તો કમેન્ટનો જવાબ લેટ આપ્યો તો સોરી એવું કાંઈ ના હોય તો ઘણીવાર આપણે એવું થાય કે આપણે હું પણ ઘણીવાર તમારા બધાને જવાબ આમાં આપી નથી શકતી કેમ કે ક્યારેક ક્યાંય બારગામ જવાનું હોય તો પોસિબલ નથી હોતું એ રીતનું એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને તમને જલેબી ગઈમી તમે ચોક્કસ ઘરે બનાવજો એમ ને વસ્તુ એ છે કે આપણા સબસ્ક્રાઈબર્સ છે હાથી વાત એને એવી રીતના લાગે એટલો પ્રેમ હોય કે એ આપણા માટે સોરી કમેન્ટ કરતા ભૂલાઈ ગયું કાં તો સોરી જોતા ભૂલાઈ ગયું એક બેન એવી રીતના કમેન્ટ નથી આવી કે મારે રિચાર્જ પૂરું થઈ ગયું હવે હું આખો દી તમારો વિડીયો જોઈ નાખીશ બધા જોઈ લઈશ એમ એટલો સપોર્ટ મળે છે બધા સબસ્ક્રાઈબર્સ માંથી થેન્ક યુ સો મચ એમ થેન્ક યુ ગીતાબેન ઓમ નમો આગળની કમેન્ટ છે આપણી રીનાબેન સોલંકી વાહ અરુણાબેન તમને તો શું નથી આવડતું બધું જ સારું આવડે છે અને સરસ હોય છે મસ્ત બનાવ્યા ફાફડાઓ જોતા જ ખાવાનું મન થઈ ગયું એમ થેન્ક યુ રીનાબેન કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે તમને શું નથી આવડતું એમ તો આટલા વર્ષના અનુભવમાં લગભગ ઘણું બધું એમ કે આપણે બનાવતા જોઈએ છીએ અને તમને ફાફડા ગઈમાં એ જાણી ઘણો આનંદ થયો મને એમ તો હા બધાને એમ તો તમને કીધું તમે જોતા ખાવાનું મન થઈ ગયું તમે ચોક્કસ ઘરે બનાવજો એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમૂનારાયણ આગળની કમેન્ટ છે આપણી દક્ષાબેનની વાહ માસી ખૂબ સરસ માસી તમે તો મને ભૂલી જ ગયા લાગો છો એમ કે મારું નામ સન્ડેમાં તો નથી લેતા પણ મને રિપ્લાય પણ નથી આપતા એમ થેન્ક યુ દક્ષાબેન કમેન્ટ કરવા માટે એવું નથી હોતું કે તમને ભૂલી ગયા એવું ના હોય રિપ્લાયમાં એવું હોય ઘણી વાર ક્યાંક બહાર ગયા હોય તબિયત સારી ના હોય હમણાં થોડીક તબિયત લૂઝ હતી મારી એટલે હું કમેન્ટના રિપ્લાય નથી આપી શકતી અને એવું કંઈ ન હોય કે ભૂલી ગયા એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને તમે રોજ કમેન્ટ કરો જ છો ને હું વાંચું છું પણ થેન્ક યુ અને તમને મારી રેસિપી ગમે છે અને હું આશા કરું છું કે આગળ પણ ગમશે એમ થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમોનારાયણ આગળની કમેન્ટ છે રણજીત એચ વાહ બહુ સરસ મગની છૂટી દાળ કઢી અને ભાત હોય પછી જોઈએ શું મારી ભાવતી દાળ બનાવીએ અરૂણાબેન આભાર ઓમ નમોનારાયણ અરૂણાબેન સરસ ઓમ નમો નારાયણ રણજીતભાઈ થેન્ક યુ કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે મગની છૂટી દાળ હોય ને ભાતને કઢી હોય પછી કાંઈ ન જોઈએ એમ તો તમને બધાને ગયમી મગની દાળ છૂટી આપણે બનાવી ઘણા બધાએ કમેન્ટ કરી કે બહુ સરસ બનાવી છે એમ અને બધાને આપણું આ ટ્રેડિશનલ છે આપણે બનતી જ હોય છે આપણા ઘરમાં મગની છૂટી દાળ તમને બધાને ગયમી થેન્ક યુ ઓમ નમો નારાયણ આગળની આપણી કમેન્ટ છે હિરેન ત્રિવેદી બા હું એક પ્રખ્યાત કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર છું અત્યાર સુધી હું મારું ટ્રાન્સફર થાય તેનાથી ડરતો હતો કારણ કે કારણ એ હતું કે મને રસોઈ કોઈ પણ જાતની બનાવતા આવડતી નહોતી પણ જ્યારથી તમારા વિડીયો જોયા છે આ એ જ પ્રમાણે બધું વિડીયોમાંથી જોઈ જોઈને હું બધું બનાવી લઉં છું એમ અને હવે હું ટ્રાન્સફરથી પણ બીતો નથી ભલે ને હવે જંગલમાં પણ બદલાવે એમ આજે જ મેં તમને મારા ગુરુ માની લીધા છે એમ થેન્ક યુ હિરેનભાઈ કમેન્ટ કરવા માટે અને તમે કીધું કે હું એક પ્રખ્યાત કંપનીમાં ઊંચી પોસ્ટ ઉપર છું મેનેજરમાં અને ટ્રાન્સફરથી બીક લાગતી હતી એવું થાય આપણે ઘણી વાર કેમ કે બાર ઘરની જવાનું થાય તો આપણે જમવાનું મેનહી જ હોય છે આપણે કે જમવાનું નથી ફાવતું હોતું એમ આપણે બહાર જાય બહાર ખાઈ હા બહારનું કેટલાક દિવસ ખાવું એમ ભાવે નહીં અને આપણે આ રીતે હાથે બનાવી લઈએ તો ગમે તે આપણે ખાવું હોય આપણે એ રીતે બનાવી શકીએ એમ અને તમે કીધું કે મારા વિડીયો જોઈને તમને એ ઘણો ફાયદો થયો તો થેન્ક યુ એમ ગુરુ મહિના તમે મને અને ઘણા બધા એ રીતની કમેન્ટ કરે છે કે તમારા વિડીયોથી અમારે ડેલીનું કામ ઈજી થઈ જાય છે એમ ઘણા સ્ટુડન્ટ એ રીતે બહારથી હોય છે હમણાં જ આપણે કમેન્ટ વહેંચીએ અને કીધું કે અમને બાર અહીંનું ખાવાનું ભાવતું નથી અને આવડતું નહોતું પણ તમારા વિડીયો જોઈને એ બધું શીખી ગયા એમ તો આ બધી તમે કમેન્ટ કરો છો ને એ બધે મને બહુ સારું લાગે એમ હા જે તમને ફાયદો કરે છે બધાને એમ હા હવે વિચાર કરો આમની પ્રમોશન જ થાય ને ટ્રાન્સફર મળે એટલે પ્રમોશન થતું હોય ભેગે ભેગું ને એવી રીતના એમને લાઈફમાં કંઈક સારું થયું વિચાર કરો મોનિટરીલી પ્લસ એને કંઈક નવી જગ્યાએ એક્સપિરિયન્સ કરવા મળે નવું શીખવા મળે ને એવી રીતના એનું કરિયર આગળ વધે છે ને એ એટલે કરી શકે કેમ કે એ શીખતા હોય તમારી પાસે તમને ગુરુ માની લીધા હશે અને આપણે આમાં દાળનું નું એ બધું પ્રીમિક્સ પણ બનાવેલું છે તો તમે એ બનાવીને રાખી શકો આઠ દસ દિવસ માટે બનાવીને ડબ્બામાં ભરીને રાખી દો દાળ કરવી હોય તો ગરમ પાણીમાં નાખીને તમે જરૂર પ્રમાણે ખાંડ કે નાખવી હોય તો નાખી અને કઢીમાં એવું જ છે સેમ મીઠી કઢી પણ આપણે મૂકેલી છે અને કાઠિયાવાળી કઢી પણ આપણે પ્રીમિક્સ મૂકેલું છે તો તમે તરત છાસમાં ઓગાળીને ઉકાળી નાખો એટલે બીજું કઈ ના નાખવું પડે તમારે એમ તો હું આશા કરું છું કે તમને ગમશે એમ આ ચેનલ ચાલુ કરી રી હતી તેને આપણે કેમ હતું કે તમે જેમ મને શીખવાડતા કાં તો કોઈ ફોન કરતું ને તમે વોટ્સએપ ઉપર એવી રીતના એને ઇન્સ્ટ્રક્શન લખીને મોકલતા પેલા આમ કરજે પછી આમ કરજે પછી આમ કરજે હવે ઈ વસ્તુ પોચી ગઈ છે લાખો લોકો સુધી પેલી વસ્તુ તો સાચી વાત છે ને એ બધાને એટલો ફાયદો થાય આ ભાઈને વિચાર કરો એ એટલા કોન્ફિડન્સ થઈ ગયા કે મન ભલે જંગલમાં મોકલી દે મને વાંધો નથી એટલે વાત એ જ છે કે એને હવે એટલું કોન્ફિડન્સ મળી ગયું કે એને લાઈફમાં આગળ કરિયરમાં વધવા વાંધો નહીં કેટલું સારું એમ એવી બધી વસ્તુ સાંભળો ને તો આ આપણે જે કાંઈ કામ કરીએ છીએ સાચી વાત રોજ કેટલી હાથ હાથ આઠ આઠ કલાક નીકળી જાય આમાં ત્રણેયની તો વાત એટલે આ આટલું શું કહેવાય રિવોર્ડિંગ ખુશમાં હાઉય

હિરેનભાઈ ત્રિવેદી અને હિરેનભાઈ કોંગ્રેચ્યુલેશન્સ તમારે આગળ જ્યાં તમે જાઓ તમારું કરિયર માટે ઓલ ધ બેસ્ટ ભલે ને અને થેન્ક યુ સો મચ આવી આવી હારી કમેન્ટ વાંચીને તો અમારી મહેનત હોય ને એ અમને લાગે કંઈક કંઈક કામ આવે છે એમ થેન્ક યુ સો મચ એમાં કમેન્ટ કરવા માટે થેન્ક યુ ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ તો આ તો આપણો સન્ડે સ્પેશિયલ અરુષ કિચનના સબસ્ક્રાઈબરે મોકલેલી કમેન્ટ વાંચવાનો વિડીયો જો તમારી કોઈપણની કમેન્ટ રહી ગઈ હોય તો દિલથી સોરી કેમકે આપણે દસથી અગિયાર કમેન્ટ વધીને લેતા હોઈએ છીએ એક પછી એક બધાયનો નંબર ચોક્કસ આવશે એમ તો થેન્ક યુ કમેન્ટ કરવા માટે ઓમ નમોનારાય